તાપી જિલ્લાના વ્યારા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ICDS શાખા જિલ્લા પંચાયત દ્વારા શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયત સભ્યો અને જિલ્લાના મોટી સંખ્યાના આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લાની 1,049 આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા ભૂલકાઓ અને તેમના વાલીઓ માટે સરકારની પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કલાકૃતિઓ સહિત વેશભૂષામાં ભાગ લઈ વિવિધ કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. બાળકોનું ભણતર સાથે ઘડતર અને જીવનનું ચડતરને સાકાર કરવા માટે સરકારની નવી શિક્ષણ નીતિનો ભાગરૂપે શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં વાલીઓને પોતાના બાળકનું ઘડતર કેવી રીતે કરી શકે, ઘરે તેમને અભ્યાસ કેવી રીતે કરાવી શકીએ તે હેતુથી એ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓ વચ્ચે સંવાદ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બારડોલી લોકસભા સાંસદ પ્રભુભાઈ વસાવત સહિત મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા, વ્યારા ધારાસભ્ય મોહનભાઈ કોંકડી, જિલ્લા પંચાયતના સભ્યો સહિત જિલ્લાની આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે તાપી જિલ્લામાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ માટે રાજ્ય સરકારના પાપા પગલે પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાની 1,049 આંગણવાડીઓમાંથી આજે તમામ નાના બાળકો અને બાળકોના માતા વાલીઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને નાના નાના જે ફૂલ જેવા બાળકો છે એમને સાંસ્કૃતિક કાર્યક્રમો અને જે પ્રતિકૃતિઓ જે બનાવી છે ત્યારે એ ખરેખર આપણને આશ્ચર્ય પ્રમાણે એવા પ્રમાણેની જોવા મળી. આજ રોજ તાપી આંબેડકર હોલ ખાતે શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ પ્રોગ્રામમાં માનનીય સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, માનનીય મોહનભાઈ કોકણી સાહેબ ધારાસભ્ય શ્રી, માનનીય મોહન ઢોડિયા સાહેબ શ્રી ધારાસભ્ય શ્રી, તેમજ અમારા મહિલા બાળ યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના અધ્યક્ષ શ્રી તૃપ્તિબેન, તેમજ અધિકારી અને પદાધિકારીઓ પધાર્યા છે. આ પ્રોગ્રામનો હેતુ વાલીઓ બાળકોનો ઉછેર કઈ રીતે કરી શકે એ છે, અને આ પ્રોગ્રામની અંદર આપણે 1,000 જેટલા વાલીઓને આમંત્રિત કર્યા છે, સાથે વર્કર બેનો પણ છે. સમાજના દરેક તબક્કાના અને વર્ગના લોકોના ઉત્થાન માટે કાર્ય કરતી સરકારની વિવિધ યોજના અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે પગલું આગળ વધારતા નાના ભૂલકા માટે પણ વિચારીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મહત્તમ લોકોએ લાભ લીધો હતો.